પ્રેમલગ્નમાં હુમલો ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામે પ્રેમલગ્નમાં સોપારી આપી સાસરિયા પક્ષના ટાંટિયા બંગાવી નાખતો યુવતીનો બાપ। समाज अने कुटुंब जयारे प्रेमनु दुश्मन थाय त्यारे ते दुश्मनी लांबो समय चाले छे अने तेम तेम युद्ध जेवी स्थिति पण सर्जाय छे। आवी ज एक घटना छे उपलेटानी के ज्यां पुत्रीए प्रेम लग्न कर्या अने तेनो परिवार तेनो अने तेना सासरी वाळानो दुश्मन बनी बैठो अने दीकरीना सासरी वाळाने मारवा माटे 50,000 ની સોપારી આપી। ફૂડી કોણ છે આ પ્રેમના દુશ્મનો, કોણે કરાવ્યો દીકરીના સાસરીવાળા ઉપર હુમલો, જોઈએ આ રિપોર્ટમાં। ફૂડી વીઓ ઉપલેટાના ડુમિયાણી ગામમાં એક ઘટના બની કે જેમાં ગામના રહેવાસી એવા ભૂપતભાઈ મોહનભાઈ અમૃતિયા ઉપર વાંકાનેરના 3 અને ડુમિયાણી ગામના એક વ્યક્તિએ હુમલો કરીને પગ ભાંગી નાખ્યા અને ઉપલેટા પોલીસમાં ફરિયાદ થઈ, જેની તપાસમાં જે હકીકત સામે આવી તે ચોંકાવનારી હતી। શું બાબત છે? વાત છે ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામની। આજથી 2 વર્ષ પહેલા ડુમિયાણી ગામમાં રહેતા જિગ્નેશ અમૃતિયાને ડુમિયાણીમાં જ રહેતી માનસી રાજેશભાઈ મણવરની સાથે પ્રેમ થયો હતો। જિગ્નેશના ઘરેથી આ પ્રેમ સંબંધ માટે કોઈ વાંધો નહોતો, પરંતુ જેમ ફિલ્મમાં હોય છે તેવી રીતે જ છોકરીના પિતાને આ પ્રેમ સંબંધથી વાંધો હતો। આમ છતાં જિગ્નેશ અને માનસીએ કોર્ટમાં જઈને લગ્ન કરી લીધા હતા અને તેઓ ડુમિયાણી છોડીને મોરબી રહેવા જતા રહ્યા હતા। દીકરી માનસીએ પ્રેમ લગ્ન કરતા પિતા રાજેશ મણવર ક્રોધે ભરાયો હતો અને દીકરીના સાસરીવાળાને ધમકી પણ આપી હતી કે હું તમને મારી નાખીશ, તમારા ટાંટિયા ભાંગી નાખીશ। આ વાત અને લગ્નને 2 વર્ષ જેવો સમય વીતી ગયો હતો અને એવું લાગતું હતું કે હવે મામલો થાળે પડી ગયો છે, ત્યારે લોકડાઉન અને કોરોનાને લઈને જે સ્થિતિ આવી તેને લઈને પ્રેમ લગ્ન કરનાર જિગ્નેશ અને માનસી ફરી ડુમિયાણી આવ્યા હતા અને તે દરમિયાન માનસીના પિતા રાજેશ મણવર મોકો શોધતો હતો અને તે દરમિયાન જિગ્નેશના મોટા બાપુજી અને 60 વર્ષની ઉંમરના ભૂપતભાઈ અમૃતિયાનો ભેટો થઈ ગયો અને તેને માર મારવામાં આવ્યો અને તેના બંને ટાંટિયા અને ડાબો હાથ ભાંગી નાખ્યા હતા। ઘાયલ ભૂપતભાઈ હાલ તો ઉપલેટાની ખાનગી સ્વસ્તિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઉપલેટા પોલીસે હુમલાખોરની તપાસ કરતા હુમલાખોર મારુતિ ઇકો કાર GJ36F4998 માં હુમલાખોર આવ્યા હતા અને ભૂપતભાઈ ઉપર હુમલો કર્યો હતો। ઉપલેટા પોલીસે તપાસ કરતા ઇકો કાર વાંકનેરની હતી અને ત્યાંથી તેનો ડ્રાઈવર સાથે કબજો કર્યો હતો, સાથે અન્ય 2 હુમલાખોરને પણ પકડી પડેલ હતા, જેમાં મૂળ ઉપલેટાનો રહેવાસી અને હાલ વાંકાનેરમાં રહેતો મુખ્ય આરોપી આફતાબ મજીદ ખલીફા ઉર્ફે મુન્નો પંચરવાળો, બીજો વાંકાનેરનો રહેવાસી એવો હુસેન ખાન યુસુફ ખાન અફરેજી ઉર્ફે ભયુ પઠાણ અને અન્ય વાંકાનેરનો રહેવાસી એવો બિસ્મિલ અકબર દીવાનની ધરપકડ કરવામાં આવી હતી। આ 3 સાથે મુખ્ય આરોપી એવો આ પ્રેમ લગ્નનો દુશ્મન એવો છોકરીનો બાપ રાજેશ કુરજીભાઈ મણવરને ઉપલેટા પોલીસે પકડી પડેલ હતા અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે। ફૂડી હુમલાખોરો ક્યાંના અને કારણ શું? ફૂડી અહીં પ્રશ્ન એ થાય કે એક હુમલાખોર દીકરીનો બાપ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામનો છે અને અન્ય મોરબી જિલ્લાના વાંકાનેરના છે, તો આ હુમલાખોર વાંકાનેરથી આટલા દૂર કેમ હુમલો કરવા આવ્યા અને તેનું કારણ શું? હુમલાખોરમાં એક મુખ્ય હુમલાખોર આફતાબ મજીદ ખલીફા મૂળ ઉપલેટાનો રહેવાસી છે અને તે છોકરીના બાપ રાજેશ મણવરના સંપર્કમાં આવ્યો, જેને રાજેશે બધી વાત કરી કે મારે જિગ્નેશ અને તેના પરિવારના સભ્યોના ટાંટિયા ભાંગી નાખવા છે તો શું કરવું, અને અહીં એક સોદો થયો જેમાં જિગ્નેશના પરિવાર ઉપર હુમલો કરવા માટે 50,000 ની સોપારી આપવામાં આવી, જે મુજબ દીકરીના બાપ રાજેશ સિવાયના હુમલાખોરોએ 50,000 લઈને જિગ્નેશના પરિવારમાં ભૂપતભાઈ ને ટાર્ગેટ બનાવ્યા અને ટાંટિયા ભાંગી નાખ્યા હતા। ઉપલેટા પોલીસે તાત્કાલિક પગલાં લઈને હુમલાખોરોને પકડીને જેલ હવાલે કર્યા છે। હાલ તો 3 જેટલા ભાડુતી હુમલાખોરોને સોપારી લેવી મોંઘી પડી ગઈ છે અને ઉપલેટા પોલીસનો મસાલો ખાઈ રહી છે। જ્યારે રાજેશ મણવર તો દીકરીનું સુખ નહીં જોઈ શકતા અને તેનો સંસાર વિખવા જતા પોતે જેલ ભેગો થઈ ગયો છે। કેમેરા મેઇન મોઇન કુરેશી સાથે રિપોર્ટ અમીર પઠાણ ઉપલેટા। માનસીબેન જિગ્નેશભાઈ અમૃતિયા, મારા પપ્પાનું નામ છે રાજેશભાઈ કુરજીભાઈ મણવર, અમે 2 વર્ષ પહેલાં મેરેજ કરેલા, કોર્ટ મેરેજ કરેલા, અને અમે શું કહેવાય 9 મહિના થયા તો અમે મોરબી રહીએ છીએ અને અમે અમારા પપ્પાને જાણ પણ કરેલી
કે અમે શું કંઈ મેરેજ કર્યા છે, અને એ પછી સમાધાન કરવા પણ માનતા નહોતા, એટલે પછી એમને ફોનમાં ધમકી આપેલી કે તારા મોટા સસરા, એમનો દીકરો અને મારા હસબન્ડ અને મને મારી નાખવાની ધમકી આપેલી હતી. અને એને જે ધમકી આપી હતી એ પ્રમાણે એને કરી બતાવ્યું. મારા મોટા સસરાને હાથ પગ ભાંગી નાખેલા જે વાડીએ ગયા હતા ત્યારે, અને એને ત્રણ જણાને સોપારી આપેલી હતી, કોઈ મોમેડિયનના વાંકાનેરના માણસો હતા. મેરેજ 2 વર્ષ પહેલા કરેલા હતા, કોર્ટ મેરેજ કરેલા હતા. ઉપલેટામાં ગત રોજ જે મારામારીનો ઘટના બની એમાં એક વ્યક્તિને, ઉંમરના વૃદ્ધ વ્યક્તિને હાથ પગ તોડી નાખવામાં આવ્યો. શા શું ઘટના શું હતી, શા કારણે એમને મારવામાં આવ્યો, શું હકીકત શું? ઉપલેટા પોલીસ સ્ટેશનના ડુમિયાણી ગામમાં એક ઘટના બની હતી, જેમાં એક જો વ્યક્તિ હતો એના જો છે એક સામેવાળા વ્યક્તિ બીજા વ્યક્તિઓને મારફતે આ વ્યક્તિને ઈજા પહોંચાડી હતી અને હાથ પગમાં ઈજા હતી. આ બનાવનું કારણ એવું છે કે જે ઈજા પામનાર વ્યક્તિ છે એના નાના ભાઈનો જે દીકરો હતો એ લગભગ 2 વર્ષ પહેલાં જો છે અત્યારના જે આરોપી છે, મુખ્ય આરોપી, એ આરોપીની જે દીકરી હતી એને સાથે કોર્ટ મેરેજ કરી હતી. એ કોર્ટ મેરેજનો ખાર રાખીને અત્યારના જે આરોપી છે એનો ખાર રાખીને એ વ્યક્તિ ઉપર જો છે બનાવ અંજામ આપ્યો છે. અને એમાં ટોટલ જો છે બનાવ જ્યારે બન્યો એમાં જ્યારે ફરિયાદ દાખલ થઈ ત્યારે એક જો આરોપી છે જેનું નામ રાજેશ મણવર છે, જેની દીકરી સાથે જો અત્યારનો જો ઈજા પામનાર છે એના જો નાના ભાઈનો છોકરો લગ્ન કર્યો હતો, અને એમાં જો રાજેશ મણવરને અલાવા જે બીજા આરોપી છે એ આરોપીઓને રાજેશ જો છે એ સુપારી આપી હતી, અને એ સુપારી આપવાના પછી એ જો બીજા 3 આરોપી છે એ અત્યારના જો ઈજા પામનાર છે એને ઈજા પહોંચાડી હતી. સર, શું હકીકત એવી છે કે આ કોઈ પ્રેમ સંબંધનો વિરોધ કરવા માટે થઈને કરેલું હોય કે આ પ્રેમ લગ્ન જે છે એમના વિરોધને લઈને, તો શું હકીકત છે? એમાં જે હકીકત છે આ એવી છે કે જો અત્યારના જે ઈજા પામનાર છે તો જ્યારે 2 વર્ષ પહેલાં લગ્ન જો કોર્ટ મેરેજ કરી હતી તો આરોપીને એવું હતું કે એ જો એના છોકરાના પરિવારવાળા બધા છોકરાને સપોર્ટ કર્યો હતો, જેનો ખાર રાખીને અત્યારના ઈજા પામનારને આ ઘટનાના એને ઈજા પહોંચાડી હતી. પોલીસે કેટલા આરોપીને એરેસ્ટ કરેલા છે, પકડેલા છે અને હાલ શું કાર્યવાહી ચાલે છે? એમાં પોલીસે જો છે અત્યાર સુધીમાં ટોટલ 4 આરોપીને પકડેલા છે, જેમાં એક રાજેશ મણવર છે અને બીજા જે 3 આરોપી છે એના એ 3 આરોપીને વાંકાનેરથી વાંકાનેરના છે, અને એનો નામ એકનો આફતાબ છે, એકનો હુસૈન છે અને ત્રીજાનો બિસ્મિલ છે, જે લોકોને એ 3ને સુપારી આપી હતી, જે મેઇન આરોપી રાજેશ મણવર એ સુપારી આપી હતી. રાજેશ મણવર કઈ રીતની સુપારી આપેલી હતી અને શું કરીને એ લોકોએ હુમલો કરાવ્યો હતો? એમાં જે રાજેશ મણવર જો છે એમાં રોકડ પૈસાની સુપારી આપી હતી, અને જે કહીને પહેલાં રાખે રાજેશ મણવર પોતે ત્યાં આ જો વ્યક્તિ હતો ઈજા પામનાર એના ઉપર વોચ રાખી હતી, અને પછી એના માણસો જે છે ઇકો ગાડીમાં હતા અને જ્યારે એનો મૂવમેન્ટ થતો હતો ત્યારે મૂવમેન્ટ દરમિયાન જો છે એને વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવી હતી.